નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, ફરીથી હું કુંભારાના તૃષા આપ સર્વેનું આ વિડીયોમાં આપ સર્વેને આવકારું છું. આપણે હવે આ વિડીયોમાં આગળ જોઈએ કે ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ કુટુંબ એના વિશેની વાત આપણે કરી ચૂક્યા છીએ આગળના વિડીયોમાં. તો હવે આપણે આજે અહીંયા જોઈએ છીએ ગ્રામીણ સમાજમાં જે લગ્ન છે તે કેવા પ્રકારનું સ્વરૂપ ધરાવતું હોય છે, કેવા પ્રકારના સ્વરૂપના લગ્ન થતાં આપણને ગ્રામીણ સમાજમાં જોવા મળે છે, તો એના વિશેની વાત કરીએ. ત્યારબાદ ગ્રામીણ સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા શું છે તેના વિશે આપણે આ વિડીયોમાં સમજશું. તો સૌથી પહેલાં જોઈએ ગ્રામીણ સમાજમાં લગ્ન કઈ રીતના આપણને જોવા મળે છે, તેનું સ્વરૂપ કેવા પ્રકારનું છે. લગ્ન છે તે તમે સૌ લગ્ન શબ્દથી પરિચિત જ છો. લગ્ન કોને કહેવાય? તો લગ્ન છે એ સ્ત્રી અને પુરુષ વચ્ચેના જે જાતીય સંબંધો છે તેને સામાજિક અને કાનૂની સ્વીકૃતિ પ્રદાન કરતી સંસ્થા છે. લગ્ન સ્ત્રીને સામાજિક રીતે સ્વીકૃત પતિ તેમજ પુરુષને સ્વીકૃત પત્ની એમ તથા સંતાનોને સામાજિક અને કાનૂની રીતે સ્વીકૃત માતા પિતા પૂરા પાડે. એટલે આપણે કહી શકીએ કે લગ્ન દ્વારા કોઈ પણ સ્ત્રી અને પુરુષ એ પતિ અને પત્ની તરીકેનો દરજ્જો સમાજ અને સરકાર દ્વારા કાનૂન દ્વારા માન્યતા પ્રાપ્ત કરતો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે. એટલે કે ગ્રામીણ સમાજમાં જ્યાં કેવા પ્રકારનું લગ્નનું સ્વરૂપ જોવા મળે છે તેના વિશે આપણે અહીંયા જોવાનું છે કે લગ્નનું હાર્દ છે તેમાં ગ્રામીણ સમાજમાં ધાર્મિક વિધિનું વધારે મહત્ત્વ રહેલું છે. ગ્રામીણ સમાજમાં અલ્પ શિક્ષણ અને નિરક્ષરતા, પરંપરાગત જીવનનું પ્રભુત્વ, સાપેક્ષ અલગતા, જ્ઞાતિનું મહત્ત્વ, કૃષિ અને કૃષિ આધારિત વ્યવસાયો વગેરેના પ્રભાવ હેઠળ લગ્નની પરંપરાના લગભગ બધા પાસા ટકી રહ્યા છે. તો અત્યારે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે ગ્રામીણ સમાજમાં લગ્નના જે વિભિન્ન પાસાઓ છે તે કયા કયા છે. તો સૌથી પહેલું પાસું આવે છે લગ્નનું સંસ્કાર સ્વરૂપ. એટલે કે ગ્રામીણમાં લગ્ન છે એને એક સંસ્કાર સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. તમને સૌને ખબર છે કે આપણા હિન્દુ સમાજમાં લગભગ 16 સંસ્કારો, આપણે લોકો 16 સંસ્કારથી તમે સૌ પરિચિત જ છો, અને આ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર. તો ગ્રામીણ સમાજમાં લગ્ન છે તેને એક સંસ્કાર તરીકે જોવામાં આવે છે. સંસ્કાર તરીકે એટલા માટે જોવામાં આવે છે કારણ કે ગ્રામીણ સમાજમાં લગ્નમાં ધાર્મિક વિધિઓનું પ્રાધાન્ય વધારે રહેલું છે. એટલે ત્યાં લગ્નને સંસ્કાર અને અતૂટ બંધન તરીકે ઓળખવામાં આવે છે ગ્રામીણ સમાજમાં. આની ઉપરાંત આપણે જોઈએ તો ગ્રામીણ સમાજમાં અપરણિત અવસ્થામાં જીવન જીવતા સ્ત્રી પુરુષો આપણને ભાગ્યે જ જોવા મળે છે. આગળ જ આપણે જોયું કે લગ્ન છે તે ફરજિયાત છે. દરેક વ્યક્તિએ લગ્ન કરવું ગ્રામીણ સમાજમાં ખૂબ જ અગત્યનું હોય છે. એટલે આપણને ભાગ્યે જ કોઈ અપરિણિત અવસ્થામાં જીવન જીવતા હોય એવા સ્ત્રી પુરુષો ગ્રામીણ સમાજમાં ખૂબ જ ઓછા જોવા મળે છે. અને કેટલીક જ્ઞાતિઓમાં છૂટાછેડાને માન્યતા પ્રદાન થઈ છે અને પુનર્લગ્નને પણ માન્યતા મળી છે, પણ ઘણી જ્ઞાતિઓ હજી એવી છે કે જ્યાં છૂટાછેડાને માન્યતા મળી નથી અથવા તો છૂટાછેડા લેવા એને અનિચ્છનીય ગણવામાં આવતું હોય છે. એટલા માટે અહીંયા ગ્રામીણ સમાજના જે પાસાઓ છે એ પાસાઓમાંનું એક પાસું એટલે તે પાસું સંસ્કાર સ્વરૂપ. લગ્નને અહીંયા સંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે અને અતૂટ બંધન તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ બીજું આવે છે જ્ઞાતિના નિયમોનું અનુસરણ. ગ્રામીણ સમાજમાં જીવનસાથીની પસંદગી માટે યોજિત પ્રથાનું પ્રાધાન્ય છે. યોજિત પ્રથા એટલે કેવી પ્રથા? કે જેમાં મા બાપ દ્વારા પુત્ર અને પુત્રી માટે જીવનસાથીની પસંદગી કરવામાં આવતી હોય તો આવી પ્રથાને યોજિત પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. અને મા બાપ છે એ જનરલી પોતાના સંતાનો માટે એટલે કે પુત્ર અને પુત્રી માટે પોતાના જ્ઞાતિના નિયમોને અનુસરીને જ લગ્ન માટેના જીવનસાથીની પસંદગી કરતા આપણને ગ્રામીણ સમાજમાં જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ
કે અમુક ગામોમાંથી જીવનસાથીની પસંદગી કરવામાં આવે છે, અમુક ગામમાંથી જીવનસાથીની પસંદગી નથી થતી. આ પ્રકારના જે નિયમો જ્ઞાતિએ ઘડેલા હોય છે તે મુજબ જે માતા પિતા છે તે પોતાના સંતાનોના લગ્નને ઘડતા આપણને જોવા મળે છે. ત્યારબાદ ત્રીજું આવે છે આંતરજ્ઞાતીય લગ્ન પ્રથા. આંતરજ્ઞાતીય લગ્ન પ્રથા જે છે તેને અપવાદરૂપ ગણવામાં આવે છે, એટલે કે ગ્રામીણ સમાજમાં જ્ઞાતિના આંતરલગ્નના નિયમને અનુસરવા ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગ્રામીણ પરિસ્થિતિમાં પ્રેમ લગ્ન, તમે કહી શકો કે લવ મેરેજ અથવા તો સ્વપસંદગીના લગ્ન માટે કોઈ અવકાશ જોવા મળતો નથી. સ્ત્રી પુરુષ છે તે સંપર્કો ઉપર મર્યાદા મૂકવાને કારણે આંતરજ્ઞાતીય લગ્ન ભાગ્યે જ થતા આપણને જોવા મળે છે, એટલે કે પોતાની જ જ્ઞાતિમાંથી જીવનસાથીની પસંદગી દરેક સ્ત્રી અને પુરુષે કરવાની રહેતી હોય છે. આંતરજ્ઞાતીય પ્રથા જે લગ્નની પ્રથા છે તેને અપવાદરૂપ ગણવામાં આવતી હોય છે. અને છેલ્લો મુદ્દો છે જે તેના પાસા તરીકે છે લગ્નના, તે છે પતિ પત્નીના સંબંધો. ગ્રામીણ સમાજમાં પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં સત્તા અને તાબેદારીનું પ્રાધાન્ય આપણને વિશેષ જોવા મળે છે. પત્ની સામાન્ય રીતે પતિની આજ્ઞામાં રહે છે તે બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે. પત્ની તેના પતિને નામથી કે તુકારાથી બોલાવી શકતી નથી. અલબત્ત સ્ત્રી પોતે જ આવું અનિચ્છનીય ગણતી હોય છે. પત્નીએ પરંપરાગત જ લાજ મર્યાદાના નિયમોને પાળવાના રહેતા હોય છે. પતિ અને પત્નીની ભૂમિકામાં ભેદભાવ હોય. પત્ની છે તે ગૃહિણી તરીકેની ભૂમિકા ભજવે છે, જ્યારે પતિ છે તે આર્થિક પાસું સદ્ધર કરવાની ભૂમિકા ભજવતા આપણને જોવા મળે છે. લગ્ન બાદ સ્ત્રીની સામાજિક ઓળખ તેના પતિ દ્વારા કરવામાં આવતી હોય છે. આ રીતે પતિ અને પત્નીના સંબંધો ઉપર, પતિ દ્વારા પત્નીના સંબંધ ઉપર મર્યાદા આપણને મુકાયેલી જોવા મળે છે ગ્રામીણ સમાજના લગ્નમાં. ટૂંકમાં આપણે એમ કહી શકીએ, તમે લોકો ઉપસહારમાં એમ લખી શકો કે ટૂંકમાં લગ્ન છે તે એક પ્રકારના સંસ્કાર તરીકે ગ્રામીણ સમાજમાં જોવા મળે. એની જ સાથે સાથે લગ્ન છે તે મા બાપ પોતાના પુત્ર અને પુત્રીના પોતાની જ્ઞાતિના નિયમોને અનુસરીને જ કરતા આપણને જોવા મળે છે. તેની જ સાથે સાથે આંતરજ્ઞાતીય લગ્નને પણ અહીં ઓછી માન્યતા આપવામાં આવેલી છે. અને પતિ પત્ની વચ્ચે એક જે કહીએ ને સંસ્કારના સંબંધો છે તે જોડાયેલા આપણને જોવા મળે છે. તો આ થયું ગ્રામીણ સમાજમાં લગ્નનું જે સ્વરૂપ છે તે, એટલે કે લગ્નના વિભિન્ન પાસાઓ. હવે આપણે જોવાનું છે ગ્રામીણ સમાજમાં સ્ત્રીઓ, એટલે ગ્રામીણ સમાજમાં સ્ત્રીઓ, તો ગ્રામીણ સમાજમાં સ્ત્રીઓ છે તેની ભૂમિકા કેવી છે તેના વિશેની વાત કરવાની છે. ગ્રામીણ સમાજની સ્ત્રીઓની પહેલા તો પ્રસ્તાવના આપણે જોઈએ. સામાન્ય રીતે વસ્તીમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં સમાનતા હોય છે, પરંતુ સ્ત્રી અને પુરુષ વચ્ચે જે જૈવિક તફાવતો રહેલા છે તેના લીધે આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ તરીકે ઓળખાય છે. પુરુષ પ્રધાન સમાજ એટલે કેવો, કે જ્યાં બાળકના નામની પાછળ પિતાનું નામ મૂકવામાં આવતું હોય તો તેવા સમાજને પુરુષ પ્રધાન સમાજ, એટલે કે બાળકની ઓળખ છે તે પિતાના કુળથી અથવા તો પિતાના નામથી ઓળખાવવામાં આવતી હોય તો તેવા સમાજને આપણે કહીએ છીએ પુરુષ પ્રધાન સમાજ. તો આપણો જે ભારતીય સમાજ છે તે પણ પુરુષ પ્રધાન સમાજ છે. સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવના લીધે સ્ત્રીઓ લઘુમતી બની રહી છે. લઘુમતી એટલે કેવું, કે પદ્ધતિસરના ભેદભાવોનો ભોગ બનતો સમૂહ, એટલે કે જે સમૂહની સંખ્યા ઓછી હોય તેના ઉપર જે સમૂહની સંખ્યા વધુ હોય છે તે જ્યારે કોઈ પ્રકારનો અન્યાય કરે છે ત્યારે તેવા પક્ષને આપણે લઘુમતી તરીકે ઓળખીએ છીએ. તો આપણા ભારતીય સમાજમાં પણ આપણે એમ કહી શકીએ કે આપણી સ્ત્રીઓની સાથે ક્યાંક આ પુરુષ પ્રધાન સમાજમાં અન્યાય થતો હોય એવું આપણને જોવા મળે છે. માટે ભારતીય સમાજમાં
ઘણા બધા ભેદભાવો છે તે સ્ત્રી પુરુષ સ્ત્રી અને પુરુષ વચ્ચે જોવા મળતા હોય છે. નાનપણથી સ્ત્રીઓની સાથે આવા ભેદભાવો છે તે આપણા સમાજમાં સેવતા આપણે જોઈએ છીએ કે નાનપણથી સ્ત્રીને કહેવામાં આવતું હોય છે કે તું પારકુધન છો, તારે પાર્કે ઘરે જવાનું છે. આવા શબ્દથી સ્ત્રીઓને શું કહીએ આપણે કે સ્ત્રીઓ સાથેનો વ્યવહાર છે તે ગોઠવવામાં કરવામાં આવતું હોય છે. ભારતના સમાજમાં આવો વ્યવહાર શા માટે થાય છે? કારણ કે ભારતના સમાજમાં કુલ પુરુષોમાંથી 75% પુરુષો છે તે સાક્ષર છે અને કુલ સ્ત્રીઓમાંથી 56% સ્ત્રીઓ છે તે સાક્ષર છે. તેમાં શહેરી સમાજ કરતાં ગ્રામીણ સમાજમાં નિરક્ષર સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતાં વધુ આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે જોવાનું છે કે મોટા ભાગના જે સ્ત્રી પુરુષો છે તે અક્ષર જ્ઞાન તો ધરાવતા જ હોય છે, પરંતુ તે અક્ષર જ્ઞાન કેટલું હોય છે તો કે માત્ર પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હોય તેટલું જ. અને એમાં ખાસ કરીને ભારતના મોટા ભાગના ગામડા નાના કદના છે અને સાપેક્ષ રીતે સામાજિક અલગતા ધરાવે છે. એટલે મધ્યમ અને મોટા કદના ગામડા છે ત્યાં આધુનિક સુવિધાઓ વિકસી, પણ જે નાના કદના ગામડાઓ છે ત્યાં હજી આધુનિક સુવિધાઓનો અભાવ આપણને જોવા મળે છે. એટલે કે શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ હોતી નથી. તો આવા ગામડાઓમાં સ્ત્રીઓનો દરજ્જો પુરુષો કરતાં નીચો ગણવામાં આવે છે. સ્ત્રીઓનો દરજ્જો પુરુષો કરતાં નીચો હોય છે. ભારતના ગ્રામીણ સમાજમાં 27% વસ્તી છે તે ગરીબ છે અને અંદાજે 20% વસ્તી સમૃદ્ધ મધ્યમ વર્ગ કે મધ્યમ વર્ગની છે. બાકીની વસ્તી નિમ્ન મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગની છે. તો આવા ગ્રામીણ સમાજમાં સ્ત્રીઓની જીવનની પરિસ્થિતિ તેના શૈક્ષણિક અને આર્થિક સ્થાન સાથે સંબંધ ધરાવે છે. આ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ગ્રામીણ સમાજમાં એકંદરે સ્ત્રી અને પુરુષ વચ્ચે અસમાનતાની પરંપરાનું પ્રાબલ્ય આપણને વધુ જોવા મળે છે. તો આવું પ્રાબલ્ય તમને કઈ કઈ બાબતોમાં ગ્રામીણ સમાજમાં જોવા મળે છે એના વિશેની હવે આપણે મુદ્દાવાઇઝ વાત કરીએ તો સૌથી પહેલું આવે છે સ્ત્રી અને કુટુંબ. કુટુંબમાં પરંપરાથી ભૂમિકા વિભેદન થયેલું છે. ભૂમિકા વિભેદન આ પરંપરા ગ્રામીણ સમાજમાં મહદઅંશે ટકી રહી છે. કુટુંબમાં સ્ત્રી છે તે ગૃહિણી તરીકે ઘરકામની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, જેમ કે કૂવામાં પરથી પાણી ભરી લાવવું, બર્તન એકઠું કરવું, અનાજ સાફ કરવું, દળવું અથવા તો દળાવવું, ઘરમાં ઢોર માટે ચારો લાવવો, તેમની માવજત કરવી, ઘરની સફાઈ કરવી, કુટુંબની ખેતી કરવી, પશુપાલન કરવું, ઉદ્યોગ જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં સહભાગી બનવું વગેરે અનેક પ્રકારની ભૂમિકા સ્ત્રી ભજવતી આપણને જોવા મળે છે. એ ઉપરાંત આપણે જોઈએ છે કે ગ્રામીણ સમાજમાં સ્ત્રીને ઘણી બધી બીજી ઇતર પ્રવૃત્તિ પણ કુટુંબમાં કરવી પડતી હોય છે, જેમ કે રસોડાનું કાર્ય છે, જેમ કે રસોઈ કરવી અથવા તો પહેલાના સમયમાં તમે લોકો જોઈ શકો સમજી શકો છો અને તમને ખ્યાલ જ હશે કે પહેલાના સમયમાં આપણે કોઈ પણ પ્રકારના આધુનિક સાધન સામગ્રીઓ આપણા ઘરમાં ઉપલબ્ધ નહોતી, ખાસ કરીને ગ્રામીણ સમાજમાં, જેમ કે ટીવી, ફ્રીજ, રેફ્રિજરેટર, ગેસ, આવું કશું પહેલાના સમયમાં ગ્રામીણ સમાજમાં ઉપલબ્ધ નહોતું. તેથી સ્ત્રીઓનો દરજ્જો કુટુંબમાં પહેલાના સમયમાં ઘણો નીચો હતો, જે અત્યારે ગ્રામીણ સમાજમાં કૃષિનું યાંત્રિકીકરણ થયું છે, વીજળીકરણ થયું છે વગેરેને લીધે સમૃદ્ધ અને મધ્યમ વર્ગના કુટુંબોમાં સ્ત્રીઓની ગૃહિણી તરીકેની જે ભૂમિકા છે તે હળવી બની છે. આવા કુટુંબોમાં ગેસ, ફ્રીજ, ટીવી, ઘરઘંટી વગેરે ઉપકરણો વસાવવામાં આવ્યા હોય છે. આવી સ્ત્રીઓને ફુરસદનો સમય ઉપલબ્ધ બન્યો છે. તેથી કેટલીક સ્ત્રીઓ ગામની મહિલા પ્રવૃત્તિઓમાં પણ જોડાતી થઈ છે. એટલે એમ કહી શકીએ કે કેટલીક સ્ત્રીઓ જે ફુરસદનો સમય મળે છે તેમાં રચનાત્મક કાર્ય કરતી પણ આપણને જોવા મળે છે. આ થઈ ફુરસદની વાત કે સ્ત્રીઓને પહેલાના સમયમાં જ્યારે શિક્ષણનું સ્તર નીચું હતું ત્યારે સ્ત્રીઓને ફુરસદનો સમય ન મળતો, એટલે માત્ર ને માત્ર તેને કુટુંબની જવાબદારી અદા કરવાની રહેતી. જ્યારે અત્યારે ફુરસદનો સમય એને ઉપકરણો આવી ગયેલા હોવાના પરિણામે ઘણો મળે છે, પરિણામે તે અન્ય ઇતર પ્રવૃત્તિઓ સાથે પણ જોડાણી છે.
તેની જ સાથે સાથે અહીંયા એક બીજી વાત પણ આપણે નોંધવી જોઈએ કે ગ્રામીણ સમાજમાં પુત્ર પુત્રી પ્રત્યેના વ્યવહારમાં પણ પરિવર્તન આવ્યું છે, પણ હજી ક્યાંક પુત્ર પુત્રી વચ્ચેના ભેદભાવો છે તેની પરંપરા ટકી છે। પુત્રી જન્મને ઓછો આવકાર મળતો હોય છે, જ્યારે પુત્ર જન્મને વધુ આવકાર છે તે આપવામાં આવતું હોય છે। પુરુષોની સરખામણીમાં સ્ત્રીને શિક્ષણ ઓછા પ્રમાણમાં, કન્યાને શાળામાંથી અધવચ્ચેથી ઉઠાડી લેવાનું વલણ, કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં બાલિકા હત્યાની પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યાની બનાવો, પુત્ર પુત્રી વચ્ચેના ભેદભાવોનો નિર્દેશ, આ બધા ભેદભાવોનું પ્રતિબિંબ ભારતની વસ્તીમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં વિષમતામાં આપણે જોઈ શકીએ છીએ। અને ખાસ કરીને આ બધું પ્રમાણ છે તે જે અશિક્ષિત અને નાના વસ્તી ધરાવતા ગામડાઓ છે તેમાં વિશેષ ત્યાંના કુટુંબમાં વિશેષ આપણને જોવા મળતું હોય છે। તેની તે ઉપરાંત અહીંયા આપણે એક બીજી બાબત પણ નોંધવી જોઈએ કે ગ્રામીણ સમાજમાં પુત્રીનું નાની વયે લગ્ન યોજી દેવાનું વલણ પણ સામાન્ય આપણને જોવા મળે છે। પુત્રી કે પત્ની તરીકે સ્ત્રી પુત્ર કે પતિની જેમ ઘર બહાર મુક્ત રીતે હરીફરી શકતી નથી, એ જ રીતે છૂટાછેડા, પુનર્લગ્ન, મિલકત અને વારસો વગેરે અંગેના અધિકારોના ભોગવટાની બાબતમાં પણ હજી જે ગ્રામીણ કુટુંબો છે તેમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે અસમાનતા પ્રવર્તી આપણને જોવા મળે છે। તો આ થયો પહેલો મુદ્દો, સ્ત્રી અને કુટુંબ વચ્ચે શું સામ્યતા રહેલી છે, શું દરજ્જો છે સ્ત્રીનો કુટુંબમાં, તેના વિશેની આપણે વાત કરી। હવે આપણે બીજો દરજ્જો જોઈએ કે સ્ત્રીનો જ્ઞાતિમાં દરજ્જો કેવો આપણને જોવા મળે છે। તો અહીંયા જ્ઞાતિ અને સ્ત્રી વચ્ચે પારસ્પરિક સંબંધ છે। જ્ઞાતિના સભ્ય તરીકે સ્ત્રીનું સામાજિકરણ જ્ઞાતિ સંસ્કૃતિ અનુસાર થાય છે। જ્ઞાતિ છે તે સ્ત્રી જીવન ઉપર પુરુષ કરતાં વિશેષ નિયંત્રણ મૂકે છે। જ્ઞાતિ સંસ્કારની જવાબદારી તે હંમેશા સ્ત્રીને માનવી જ પડતી હોય છે। જ્ઞાતિના મૂલ્યો, જ્ઞાતિની સંસ્કૃતિ કે જ્ઞાતિમાં ભજવવાની જે ભૂમિકાઓ છે તેના વિરુદ્ધમાં જો કોઈ પણ સ્ત્રી કોઈ વિરુદ્ધમાં કોઈ વર્તન કરે તો તે સ્ત્રીની સાથે સજાની પદ્ધતિ દ્વારા તે સ્ત્રીને સજા કરવામાં આવતી હોય છે। એટલે કે જ્ઞાતિનું વર્ચસ્વ, જ્ઞાતિની પકડ સ્ત્રી ઉપર આપણને ગ્રામીણ સમાજમાં વિશેષ જોવા મળે છે। જ્ઞાતિના સભ્ય તરીકે જ્ઞાતિમાં સ્ત્રી રચયિતા, રક્ષક અને પરિવર્તનના વાહક તરીકેની તેવડી ભૂમિકા ભજવે છે। આ ભૂમિકામાં સ્ત્રી એક સભાનકર્તા બની રહે છે, કારણ કે સામાજિકરણ અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયા દ્વારા સ્ત્રીને જ્ઞાતિ માળખામાં ચુસ્ત રીતે ગોઠવી દેવામાં આવી હોય છે। એટલે કે સ્ત્રી ઉપર જ્ઞાતિને ટકાવી રાખવામાં અને જ્ઞાતિમાં પરિવર્તનના વાહક તરીકેની ભૂમિકા ભજવવાનો એક મુખ્ય આધાર સ્ત્રીને ગણવામાં આવતો હોય છે। મહદઅંશે સ્ત્રીઓની સામાજિક જે પૃષ્ઠભૂમિકા છે અને સ્ત્રી શિક્ષણ છે તેના ઉપર જ્ઞાતિનો વિશેષ ભાર મૂકવામાં આવેલો આપણને જોવા મળે છે। ટૂંકમાં એમ આપણે કહી શકીએ કે જ્ઞાતિ આવી સ્ત્રીઓનો જ્ઞાતિને ટકાવી રાખવાની ભૂમિકા ભજવે છે। એટલે કે સ્ત્રીઓ છે તે જ્ઞાતિના જે નીતિ નિયમો છે એ જ્ઞાતિના નીતિ નિયમોને ટકાવી રાખવાનો એક જે આગ્રહ છે તે જનરલી ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ દ્વારા સ્ત્રીઓને જ સોંપવામાં આવેલો આપણે જોવા મળે છે। ત્યારબાદ આવે છે સ્ત્રી અને વ્યવસાય। તો ગ્રામીણ સમાજમાં ખેતી, કારીગરી અને સેવા કાર્ય સંબંધી વ્યવસાયોમાં સ્ત્રીઓ વિશેષ ભૂમિકા ભજવતી આપણને જોવા મળે છે। તે ઉપરાંત શાકભાજી અને કારીગરીની ચીજવસ્તુના ઉત્પાદન અને વેચાણમાં સ્ત્રીઓ અગત્યની ભૂમિકા ભજવે છે। ટોપલા બનાવવા, વણાટકામ કરવું, મરઘા ઉછેર, કેન્દ્ર ચલાવવા, માછલીની સુકવણી કરવી વગેરેનું ઉત્પાદન અને વેચાણ કાર્ય પણ સ્ત્રી દ્વારા કરવામાં આવતું હોય છે। નાના અને સીમાંત તથા નિમ્ન અને મધ્યમ કિસાનોના જીવન નિર્વાહ માટે કૃષિ વ્યવસાય હજુ કૌટુંબિક વ્યવસાય છે, તેથી ત્યાં પણ આપણને સ્ત્રીઓ પ્રવૃત્તિ કરતી જોવા મળે છે, ભૂમિકા ભજવતી જોવા મળતી હોય છે। ફરતી ખેતી થાય છે ત્યાં વાવણી અને કાપણીનું કાર્ય સ્ત્રીઓ કરે છે।
હળથી ખેતી થાય છે ત્યાં પુરુષ દ્વારા હળ ખેડાય છે અને ખેડાઈ ગયા બાદ ખેતી કામ સ્ત્રીઓ કરે છે। ખાસી લોકોમાં ખાસ કરીને જે આદિવાસી છે ખાસી લોકો તેમાં તમને આવી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિઓમાં પણ સ્ત્રીઓનું પ્રાધાન્ય વિશેષ જોવા મળે છે। તેની સાથે સાથે મજૂરી પણ સ્ત્રી કરતી આપણને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે। એમ કહેવાય છે કે ડેરી ઉદ્યોગના વિકાસ પછી સ્ત્રીઓ પશુપાલન દ્વારા દૂધનું ઉત્પાદન અને વેચાણ કાર્ય કરે છે, તેનાથી સ્ત્રીઓમાં આર્થિક સ્વાવલંબન પણ આવ્યું છે। આધુનિક સમયમાં ગ્રામીણ સમાજમાં પણ જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેના સંબંધો તૂટ્યા છે, જે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા હતા કે અત્યારના જ્ઞાતિના વ્યવસાયોની પકડ લગભગ સમાજના જે સભ્યો છે તેના ઉપર તૂટી છે। પરિણામે ઘણી સ્ત્રીઓએ છે તે પોતાની જ્ઞાતિની બહારનો વ્યવસાય પણ કરતી આપણને જોવા મળે છે। ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે પરિવર્તનની પરિસ્થિતિમાં સ્ત્રીઓ કેટલીકવાર જ્ઞાતિ વ્યવસાયને ચાલુ રાખવા માટેની અને તે દ્વારા ઘર ચલાવવા માટેની જવાબદારી પણ અદા કરતી જોવા મળે છે। ઓછી આવક નીચા દરજ્જાના કારણે પુરુષ શહેરમાં જ્યારે સ્થળાંતર કરે છે ત્યારે આવા સમયે સ્ત્રી પોતાનું ઘર ચલાવવા માટે સ્ત્રી પરંપરાથી ચાલી આવતી વ્યવસાયિક પ્રવૃત્તિમાં પણ ભાગ ભજવતી આપણને જોવા મળે છે। આવી ભૂમિકા ભજવતી સ્ત્રીઓ એ જ્ઞાતિ પરિવર્તનોમાં ઘણો ફાળો આપ્યો છે તેમ આપણે કહી શકીએ। આ હતો મુદ્દો સ્ત્રી અને વ્યવસાય। હવે આવે છે સ્ત્રી અને વિધિ વિધાન। વિધિ વિધાન એટલે શું? તો વિધિ વિધાનનો ખ્યાલ છે તે શુદ્ધિ અશુદ્ધિના નિયમો સાથે સંકળાયેલો છે। તમને ખ્યાલ જ હશે કે સ્ત્રીઓ ઉપર ઘણીવાર ઘણા એવા સમય દરમિયાન એવા નિયમો જે હોય છે તે સ્ત્રીઓને પાળવા પડતા હોય છે। આ શુદ્ધિ અશુદ્ધિના નિયમો સાથે પુરુષ કરતા સ્ત્રી વધુ સંકળાયેલી આપણને જોવા મળે છે। દાખલા તરીકે એમ કહેવાય કે રસોડામાં જવું હોય તો સ્ત્રીએ શુદ્ધ થઈને જ જવું, નાહી ધોઈને જ જવું। રસોડું સ્ત્રી સંભાળે છે, આથી સ્ત્રી પાસે શુદ્ધિ અશુદ્ધિના નિયમોના પાલન માટે વિશેષ અપેક્ષાઓ રાખવામાં આવતી હોય છે। ખોરાકની શુદ્ધિ બાબતમાં પણ સ્ત્રીએ ચીવટ રાખવાની હોય છે। આવા બધા પ્રકારની પરંપરાઓ છે તે ગ્રામીણ સમાજમાં સ્ત્રીના વિધિ વિધાન સાથે જોડાયેલી આપણને જોવા મળે છે। વિધિ વિધાન અનુસંધાનમાં ખોરાક, નૈવેદ્ય, પૂજા સામગ્રી, ઉપવાસ, વ્રત વગેરે અંગેની તમામ જવાબદારીઓ છે તે સ્ત્રીઓને સોંપવામાં આવેલી હોય છે। ઘરની પવિત્રતા શુદ્ધિની બાબતમાં સ્ત્રી ચાવીરૂપ ભૂમિકા ભજવતી આપણને જોવા મળે છે। ખાસ કરીને જે વાર તહેવારો હોય છે, સામાજિક ધાર્મિક પ્રસંગો હોય છે, જેમ કે ઈષ્ટદેવ, કુળદેવી કે દેવીની કૃપા મેળવવા, વિઘ્ન નિવારણ, સંતાન પ્રાપ્તિ અને સંતાનોનું દીર્ઘાયુષ્ય, કુટુંબનું રક્ષણ, પોષણ, સુખ શાંતિ, પતિનું દીર્ઘાયુષ્ય અને કલ્યાણ, કુટુંબની સમૃદ્ધિ વગેરે હેતુઓથી વ્રતો અને વિધિ વિધાનો તથા પૂજાપાઠ, ઉપવાસ, નૈવેદ્ય, પ્રસાદ વગેરેમાં સ્ત્રીઓ ચાવીરૂપ ભૂમિકા ભજવતી આપણને જોવા મળે છે। આમ વિધિ વિધાનમાં સ્ત્રી અગત્યની ભૂમિકા ભજવે છે। અને છેલ્લો મુદ્દો આવે છે તે છે સ્ત્રી અને વિકાસ। તો ગ્રામીણ સમાજમાં જ્યારે ગ્રામીણ સમાજ છે તેમાં સ્ત્રી પોતાની પરંપરાગત ગૃહિણી તરીકેની ભૂમિકા તેમજ કુટુંબના વ્યવસાયમાં સક્રિય ભૂમિકા ભજવતી આપણને જોવા મળે છે, જે આપણે આગળ જોઈ ગયા। કુટુંબમાં તેનું મહત્વ વધુ છે, તેની સાથે સાથે આ જે પરિવર્તન આવ્યું છે તેના કારણે સ્ત્રીઓ જે વ્યવસાય છે તે પણ કરતી થઈ છે અન્ય વ્યવસાયો, પોતાનો પરંપરાગત જ્ઞાતિગત વ્યવસાય છોડી અને અન્ય વ્યવસાયમાં પણ જોડાણી છે, શિક્ષણનું સ્તર ઊંચું ગયું છે, શિક્ષણ લેતી થઈ છે। તમારામાંની જ ઘણી બધી બહેનો જે છે તે ગામડેથી આપણી કોલેજમાં શિક્ષણ લેવા માટે આવે છે, તો એમ આપણે કહી શકીએ કે આજે ઘણી બધી ગ્રામીણ જે દીકરીઓ છે, ગ્રામીણ વિસ્તારની જે દીકરીઓ છે તે ઉચ્ચ શિક્ષણ લેવા માટે શહેરી વિસ્તારો તરફ આવી રહી છે। આને આપણે એમ કહી શકીએ કે સ્ત્રી અને વિકાસ એ ખૂબ એક જોડાયેલું પાસું આપણને જોવા મળે છે। તેની જ સાથે
સક્રિય ભૂમિકા આપણને ગૃહિણી તરીકેની સક્રિય ભૂમિકા ભજવવાની સાથે સાથે ખેતી, પશુપાલન, ખેતમજૂરી, મરઘા ઉછેર, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ માં ચીજવસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરવું, ડેરી ઉદ્યોગમાં સક્રિય ભૂમિકા ભજવવી, મત્સ્ય ઉદ્યોગમાં સક્રિય ભૂમિકા ભજવવી વગેરે દ્વારા સ્ત્રીના વિકાસની સાથે સાથોસાથ દેશના આર્થિક વિકાસમાં પણ આપણી ગ્રામીણ સ્ત્રીઓ છે તે ફાળો આપવા લાગી છે. અને આ બધું જો કોઈના કારણે થયું હોય તો તે છે પંચાયતી રાજની સ્થાપના. પંચાયતી રાજની સ્થાપના પછી ગ્રામીણ સ્ત્રીઓ રાજકીય વિકાસમાં પણ પોતાનું પ્રદાન આપવા લાગી છે. આ તમે જુઓ છો કે ઘણી જગ્યાએ ઘણા ગામડાઓમાં જે તેના સરપંચ તરીકેની ભૂમિકા ભજવવાની હોય છે તેમાં તે સરપંચ તરીકે પણ આપણને સ્ત્રીઓ જોવા મળતી હોય છે. તો આ બધું સ્ત્રી અને વિકાસમાં આપણે લખી શકીએ, લઈ શકીએ. અને છેલ્લે તેનો ઉપસહાર આપણે જોઈએ, ટૂંકમાં જે આખું યુનિટ છે તેનો ઉપસહાર આપણે જોઈએ તો સૌથી પહેલાં તો આપણે જોયું કે ગ્રામીણ સમાજ છે તેના વિશિષ્ટ લક્ષણોમાં જ્ઞાતિ, એટલે જ્ઞાતિ જે છે તેનો અર્થ, તેના લક્ષણ, તેના વિભિન્ન પાસા, જ્ઞાતિનો અર્થ, જ્ઞાતિના લક્ષણ, તેના પાસાઓ, એમાં જજમાની વ્યવસ્થા, અસ્પૃશ્યતા, જ્ઞાતિ સંઘર્ષ, પ્રભાવી જ્ઞાતિ, જ્ઞાતિનો અન્ય જ્ઞાતિઓ સાથેનો સંબંધ, અન્ય સંસ્થાઓ સાથેનો સંબંધ, તેની જ સાથે આપણે ગ્રામીણ સમાજમાં કુટુંબ જોયું. તો કુટુંબની લાક્ષણિકતા જોઈ, કુટુંબવાદની ખાસિયતો આપણે જોઈ, તેના સ્વરૂપો જોયા, તેના કાર્યો જોયા, અને છેલ્લે આપણે જોયું ગ્રામીણ સમાજમાં કયા પ્રકારના ગ્રામીણ કુટુંબમાં કેવા પ્રકારના પરિવર્તનો આવેલા છે. આજે આપણે આજના આ વિડીયોમાં આપણે જોયું કે ગ્રામીણ સમાજમાં લગ્નનું સ્વરૂપ આપણને કેવું જોવા મળે છે, તેના વિભિન્ન પાસાઓ કયા કયા છે, અને એની જ સાથે આપણે જોયું કે ગ્રામીણ સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા એટલે કે કુટુંબમાં, જ્ઞાતિમાં, વ્યવસાયમાં, વિકાસમાં અને વિધિ વિધાનમાં કેવા પ્રકારની સ્ત્રીઓની ભૂમિકા રહેલી છે તેના વિશેની આપણે વાત કરી. તો આ ઉપર્યુક્ત ચર્ચાઓ પરથી આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે ગ્રામીણ વિકાસને જો આપણે સમજવો હોય, ગ્રામીણ વિકાસના મૂળ સુધી જો આપણે પહોંચવું હોય તો તેની જ્ઞાતિને, તેના કુટુંબને, તેમાં જોવા મળતી લગ્નના સ્વરૂપને અને તેમાં જોવા મળતો સ્ત્રીઓનો જે દરજ્જો છે તેને સમજવો આપણા માટે આવશ્યક બની રહે છે, જેની આપણે આ જે આખું યુનિટ છે તેમાં ચર્ચા કરી. મને લાગે છે કે તમને હવે આ યુનિટમાં કોઈ પ્રશ્ન રહ્યો નહીં હોય, બધું જે સમજાવ્યું તે સમજાઈ ગયું હશે. તો હવે પછી આપણે બીજા યુનિટ સાથે એટલે કે યુનિટ 3 સાથે હવે પછીના વિડીયોમાં મળશું.